Pujapad Maharaj Shri, Guigan, Sant Mandal, Mananiya Pramukh, Temaja, Upasthita, Sarvachatrangi Bayo, Tadabena. Adni Avi, Mahan Sabama, Older Mandirna Pramukh Shrini, Sanjogo Sato, Gera Jivati, Aini Committee, Manibeshatu, Purvani, Takapi, Tebadar Mohina, President No, Guru Abarish. જેમ મંજીભાઈએ આર્તુરો જણાવેલું કે ગયા વર્ષે કાર્ડિફ શહેરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આપણા ભુજ મંદિરના પવિત્ર શંકર થકી ઉજવવામાં આવ્યો. તેમજ તેઓના સૌભાગ્ય કે આજનો પહેલો જયલોકોનો વાર્ષિક પાટોત્સવ પૂજ્ય મહારાજ શ્રી તેમજ પૂજ્ય સંતો દ્વારા ઉજવવામાં આવે છે અને આજે તેની પૂર્ણાવધિ થાય છે. તે બદલ કાર્ડિફના શહેરના નાના મોટા 300 રાજ્યો હતા તેને કાબુમાં રાખી શકે તેવું કોઈ ન સામાજિક ક્ષેત્ર વળી માંગ્યું હતું. ક્ષત્રિયો દીકરીઓની દુઃખભીતિ કરતા સતી થવાના કુરિવાજો વગેરે ઘર કરી ગયા હતા. પ્રશિષ્ટ ઘણા સત્સંગી ભાઈ બહેનો ઓરડામાં જરૂર વધારશે અને આ પ્રસંગને સારો સુશોભિત બનાવશે તેવી આશા રાખી અને હું ગરીબો છું. જય શ્રી આતા ઓરડા મંદિરના પ્રેમજીભાઈ, તેમનો ઘણો આભાર અને તેમને ચાન્સ પણ કહીને પબ્લિસિટી કરવાનો તે પણ ચાન્સ મળી ગયો અને કાર્યક્રમ પણ આપ બધા સમૂહ કહી આપ્યો તો આશા રાખી છે કે તમે બધા જે કાર્યમાં સમાવેશ કરશો. હવે બોલટનથી હરિભક્તો આવેલ છે પણ તેમના અત્યારે કોઈ મંદિરના રેપ્રેઝન્ટેટિવ નથી, તે બદલ તેઓ ક્ષમા ચાહે છે. પણ જે હરિભક્તો બોલટનથી આવ્યા છે અને આ અમારા ઉત્સવમાં શોભા વધારી છે તેમનો ઘણો ઘણો આભાર અને આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ આવો સહકાર આપતા રહેશો. આના થોડીક એનાઉન્સમેન્ટ છે તે પણ તમને જણાવી દઉં. 151 પાઉન્ડ નારણભાઈ લાલજી હિરાણી ગામ આથમણી સુપરવારાએ કાર્ડિફ મંદિરના ફંડમાં આપી અને વોટિંગ મેમ્બર થયા છે. આજનો પ્રસાદીની સેવા શ્રીમતી વીરમતી બક્ષી તરફથી છે. બીજું છે કે લંડનના હરિભક્તો તરફથી 252 પાઉન્ડ અને 25 પેની પાઘડી નિમિત્તે ભેટ આવી છે. જમણવાર આ કાર્યક્રમ પતિ જશે ત્યાર પછી તરત જ આપવામાં આવશે. આ વર્ષે જોકે હોલ ભાડે નથી કરેલો કારણ કે ટૂંક સમયમાં હોલ મળ્યો નથી, માટે નીચે જે હોલ છે તેમાં જમવાનું રાખવામાં આવશે. તો તે માટે પહેલાં છે તે તમે કાર્યક્રમ જેમ ઓલધામનો સાંભળી લીધો તેમ ટાઈમ બહુ કડક છે, એટલા માટે પહેલાં ઓલધામના જે હરિભક્તો આવ્યા હોય અને ઓલધામના બહેનો આવ્યા હોય તેઓને જમાડવાની વ્યવસ્થા કરી આપશું અને આશા રાખું છું કે બધા હરિભક્તો તેઓને જમવાની પહેલી ચાન્સ આપશે અને તક આપશે. ત્યાર પછી બાર ગામના હરિભક્તોને જમવાનું આપવામાં આવશે અને પછી અંતમાં કાર્ડિફના હરિભક્તોને. તે ઉપરાંત અત્યારે વિડીયો કેસેટ પણ ઉતરી રહી છે તો અંદાજો છે કે 2 કેસેટો ઉતરશે. તો જે હરિભાઈ બહેનોને આ કેસેટો જોઈતી હોય તો તેઓ અમને નામ લખાવી જાય. તે ઉપરાંત શ્રીમદ ભાગવતના 10મા સ્કંદનો પારાયણની કથાઓ પણ રેકોર્ડ કરેલી છે તો તેની કેસેટ 11 છે, તો તે પણ જો કોઈને જોઈતી હોય તો તે પણ લઈ જાય. આપના ગાયક કલાકાર જે આચાર્યશ્રી સાથે આવેલ છે જયેશ કુમાર, તેઓએ પણ અહીંયા મંદિરમાં સાંજે એક કાર્યક્રમ કરી અને કીર્તનની એક ટેપ ઉતારી છે, તો તે પણ જો કોઈને જોઈતી હોય તો તેઓ આવી અને લઈ જાય. અમને નામ લખાવી દીધું તે પ્રમાણે અમે તેનો બંદોબસ્ત કરી આપશું. Thank you.
મહારાજશ્રી પધાર્યા છે તો આપણે કાર્યક્રમ શરૂ કરી દઈએ. મહાન સ્વામી ને ભેટ. અત્યારે ઓફિસ માં છે પણ ત્યાં પરમ ભક્ત રમેશભાઈ મૂળજી હિરાણી. લાલજીભાઈ ધનજી વસાણી. હરજીભાઈ કાનજી મેપાણી. અહીંયા હાજર છે બંધારી સ્વામી રામ સ્વરૂપ દાસજી, રામચરણ દાસજી. પરમ ભક્ત કસુનભાઈ ભીમજી વાઘાણી, કસુનભાઈ અર્જુન વાઘાણી. વનરાજ ભગત જે આચાર્યશ્રી મહારાજ ની સેવામાં છે. પરમ ભક્ત નારાયણભાઈ હરજી હલાઈ ગામ મેકપુરવાળા તરફ, ગામ મેકપુરવાળા. તેઓ આપણા ગાયક કલાકાર જયેશ કુમાર હેમચંદ સોની એમને ભેટ આપશે. સહજાન સ્વામી મહારાજ. આપણા નાના ભક્તો જે ધન્યવાદ પાઠવવાનો સમય આવ્યો છે. તો પહેલા મારે આપણા કાર્ડિફ મંદિરના પ્રમુખ શ્રી રત્નાભાઈ મૂળજી હિરાણી આત્મના સુપરવાર તેમનો ધન્યવાદ પાઠવવો જોઈએ. તેમણે આ કાર્યમાં ખૂબ શાંતિથી પૂરો થાય તેમાં ઘણો ભોગ આપેલ છે. કમિટી મેમ્બરનો પણ ઘણો ઘણો અમેરિકાના મંદિરમાં હું ભેટ આપું છું. જય સોને એ કેતનકાર છે. સારો સત્સંગ છે. બાળપણના સંસ્કારોના જીવનમાં ઉતરેલા છે. એ તમને ખ્યાલ નથી. એ ઝાલાવાડનો સોને જ્ઞાતિનો સત્સંગી છે. જે બ્રહ્માંડ સ્વામીની પરંપરામાં સ્વામીના કરાવેલો સત્સંગ છે. એ સત્સંગીને વારસામાં મળ્યો હોય ભગવાન સ્વામીને ઓળખ્યા હોય અને શ્રીમંત ઘરનો અને ભગવાનની કૃપાથી સુખી
અને ભગવાનનો ભક્ત છે. આચાર્ય મહારાજની આજ્ઞાથી એ પોતે સાથે આવ્યો, ખૂબ જ પ્રેમથી, ખૂબ રાજે થયો. ત્યારે એના દિલમાં એક થાય કે સત્સંગીઓએ પોતાની ફરજ બજાવી, મિત્રોએ, બાળકોએ, સ્નેહીઓએ મને કંઈ પુષ્પફૂલ ને તો ફૂલની પાકડી રૂપે પ્રેઝન્ટ તરીકે મને જે પણ રકમ આપી, તો આજે મારી પરમ કર્તવ્ય છે, મારી ફરજ છે કે કદા મારા માતપિતાએ નથી પણ એ પણ સમજી શકે એવી મારી નમ્ર વિનંતી કે બધા સત્સંગીઓ પ્રેમથી અને આચાર્ય મહારાજશ્રી અને સંતો પ્રેમથી જે કાર્ય માટે આવ્યા છે તે અમેરિકાના મંદિરનો હું કેમ સહભાગી ના બની શકું, એના ઊંડા વિચારોએ આપણે એક ચિત્ર અહીં રજૂ કર્યું. આચાર્ય મહારાજશ્રી સંતો અને સત્સંગીઓ ખૂબ રાજી થઈ અને આશીર્વાદ આપે કે સત્સંગ એના જીવનમાં દિન પ્રતિદિન છે તે આગળ આવે એ અભ્યર્થના. હવે પરમ પૂજ્યપાદ ધર્મધુરંધર આચાર્ય મહારાજશ્રી પોતે આપણને આશીર્વાદના બે શબ્દો કહેશે, એ દરેક પ્રેમ અને સાવધાનીથી સાંભળજો. જે કઈ દિવસો અમને આપસોને મળવાનો અવસર મળ્યો તે હંમેશા યાદ રહેશે. અમારો સમય સત્સંગી વચ્ચે ખૂબ જ આનંદથી પ્રેમના વાતાવરણ વચ્ચે પસાર થયો છે. સંતોએ તમને ખૂબ સારો સદુદ્દેશ ઉપદેશ આપ્યો છે. શ્રીમદ ભાગવતની પારાયણ આપે સાંભળી ગંગા નદી ગંગોત્રીમાંથી નીકળે છે અને કલકત્તામાં સમુદ્રને મળે છે. ગંગોત્રીથી લઈને કલકત્તા સુધી એ સમગ્ર ગંગા નદી પવિત્ર છે, પણ અમુક અમુક જગ્યાએ કાશી છે, હરિદ્વાર છે, એ નદીનું વિશેષ આગવું સ્થાન છે, એ જગ્યાનું વિશેષ મહત્વ છે. તે જ પ્રમાણે શ્રીમદ ભાગવતનો પંચમ સ્કંદ, દસમ સ્કંદ, સત્સંગી જીવનનું દ્વિતીય પ્રકરણ, એ બધાનું આગવું સ્થાન છે. આખું શ્રીમદ ભાગવત અત્યંત પવિત્ર ગ્રંથ છે, પણ આ જે પ્રકરણો છે, આ જે સ્કંદો છે, એનું પોતાનું આગવું સ્થાન છે. એનું આપણે શ્રવણ કર્યું. દુનિયામાં, આ જગતમાં જે ભય, જે બીક તમામ જીવ પ્રાણી માત્રને સતાવે છે, એ છે મૃત્યુનો ભય. એ ચાવી પરમેશ્વરે પોતાની પાસે રાખી છે. એક મોટો પહેલવાન હતો, એને પોતાના શિષ્યને તમામ દાવ એ શીખવાડે અને પારંગત કરી નાખ્યો. એક દિવસ શિષ્યને મન થયું કે ગુરુની સાથે આપણે લડાઈ લડીએ, ગુરુએ મને ખૂબ જ શીખવાડ્યું છે, એમના કરતાં પણ વિશેષ હોશિયાર કરીશ. અને ગુરુની સામે લડવા તૈયાર થયો ત્યારે ગુરુએ એક જ દાવમાં એને હરાવી દીધો. શિષ્યને એમ થયું કે આ દાવ તો તમે મને શીખવાડ્યો ન હતો. ત્યારે ગુરુ કહે કે એક વધુ શીખવાડી દો, એક દાવ તો મારી પાસે રાખવો જોઈએ, આવો અવસર આવે અને મારી સામે દેખાય તો છેલ્લો દાવ તો તને શા માટે શીખવાડો. એમ પરમેશ્વરે મનુષ્યને, મનુષ્ય જાતિ ઉપર એટલા બધા ઉપકાર કર્યા છે, મનુષ્યને ઇન્ટેલિજન્સ આપી છે, મનુષ્ય આજે ચંદ્રમા ઉપર, ગ્રહો ઉપર જાય છે, બહુ ઊંચાઈએ પહોંચ્યો છે, પણ જે એક દાવ છે, મૃત્યુનો દાવ, એ ચાવી પોતાની પાસે રાખી છે. એ બીક દરેક જીવ પ્રાણી માત્રને હોય છે, નાનું બાળક હોય, કોઈ જીવજંતુ હોય, કે મોટો પહેલવાન હોય, મોટો રાજા હોય, દરેકને મૃત્યુની બીક હંમેશા રહ્યા કરે છે. અને એ જ બીકના કારણે આ કંસ એ બાળકોની હત્યા કરવા તૈયાર થઈ ગયો
અને આપણે આખી કથા સાંભળી. એ કથાનું ઉત્તર સ્થાન છે કંસની મૃત્યુની દીક. શ્રીજી મહારાજે એ દીક ટાળવા માટે આપણને શાસ્ત્રોમાં ઉપાયો બતાવ્યા છે, દેહ ભાવને ટાળવાનું કહ્યું છે. શ્રીજી મહારાજ ઘટપુરના અંતે પ્રકરણના 31માં વચનામૃતમાં આપણને બહુ સારો ઉપદેશ આપ્યો છે. મહારાજે દાખલો એક બહુ સુંદર લખે છે કે આ જીવ જીવાત્મા જે છે એ પહેલા અનેક જન્મોમાં પોતાની માતાઓનું દૂધ ધાર્યું છે. દૂધ કેટલું આપણે જો એનો વિચાર કરીએ તો સમુદ્ર ભરાય એટલું દૂધ આ જીવાત્મા ધાર્યું છે. પહેલા પૂર્વજન્મમાં કેટલા અવતારો, કોઈ પશુ પક્ષી, દરેક અવતારમાં પોતાની માતાને ધાર્યું દૂધ. અને અનેક વાર મરણ આવશે, જ્યારે જીવાત્મા જંતુનો અવતાર હશે, પશુનો હશે, પક્ષીનો હશે, ત્યારે અનેક કારણોસર એ મરણ હશે. પણ જીવાત્મા મર્યો નથી, એનો દેહ મરણ છે. ત્યારે એ અજ્ઞાનમાં જ્યારે જીવાત્મા મરણ નથી ત્યારે અત્યારે તો આપણે મનુષ્ય દેહ મળ્યો છે, જ્ઞાન મળ્યું છે. તો જ્ઞાન હોય ત્યારે પછી આપણે ક્યાંથી મરવાના છીએ? આપણો દેહ મરે છે, આત્મા મરતો નથી. શ્રીજી મહારાજે એવું આત્મનિષ્ઠાનું બળ કહેવાનું આપણને કૃષ્ણામૃતમાં કહેલું છે. એક બળ ક્યારે કહેવાય કે જ્યારે આપણે પરમેશ્વર એનો મહિમા સમજીએ ત્યારે. પંચ વિષય સંબંધિત સુખ શ્રીજી મહારાજે કહ્યું છે, તુચ્છ જ્યારે સમજાય ત્યારે એ મહિમા સમજાય છે. એમ પણ મહારાજે એ જ વચનામૃતમાં બહુ સુંદર દાખલો આપ્યો છે કે જેમ એક મોટો શેઠી હોય, મોટો ધનવાન માણસ હોય અને રોજ મિષ્ટાન પકવાન જમતો હોય અને જમી જમીને એને અભાવ આવી ગયો હોય, કંટાળો આવી ગયો, એ ધનવાન માણસ પોતાના કૂતરાને એક પડકો રોટલો નાખે અને કૂતરાની રોટલામાં જે સ્વાદ આવે, આ પંચ વિષય સંબંધી સુખના સ્વાદ એ બટકા રોટલા જેટલા છે. સાચું સુખ તો એ પરમાત્મા પાસે રહેલું છે, એના સંબંધમાં રહેલું છે. અને એવું મહાત્મા આપણને જ્યારે સમજાય ત્યારે આત્મનિષ્ઠાનું બળ વધે અને ત્યારે દેહ ભાવ ટળે. શાસ્ત્રો તો અપાર છે, એનો અનુસંધાન, એનો સંસર્ગ, સંતોનો સંસર્ગ, સંતોનો ઉપદેશ, એનું મનન ચિંતન કરીએ તો બધી વસ્તુ બહુ સહજ બની જાય છે. આજે આપ સૌ પાસે તેની વિદાય લઈ રહ્યા છીએ. વિદાય એ ઘણી વસની વસ્તુ છે. જીવાત્મા જ્યારે જેમ પોતાના સગા સંબંધીઓ પાસેથી વિદાય લે છે એ કેટલું વસમું લાગે છે. એમ અમે જાણીએ છીએ કે અમે જ્યાં જઈ રહ્યા છીએ ત્યાં પણ સત્સંગીઓ છે, પણ આત્મા સંબંધીઓ, સત્સંગ પોતાનો આત્માનો સંબંધ છે, એક જગ્યાએથી વિદાય લેવી એ વસમી છે. અને આપ સૌએ જે ઉત્સાહથી, જે પ્રેમથી, જે ભાવનાથી આ વીક અમારી સાથે રહ્યા છો, અમને પ્રેમની હૂંફ આપી છે, ભાવનાની હૂંફ આપી છે, તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. નારાયણ દેવને મારી પ્રાર્થના છે ભવિષ્યમાં જ્યારે જ્યારે આવા યોગો આવશે ત્યારે આપણે ફળી મળીશું. અને આ મંદિર અહીંનો સત્સંગ વૃદ્ધિ પામે, આ મંદિર જે વિશેષ સાંકળવું પડે છે, દિન પ્રતિદિન સકળાશ મંદિરની વધતી જાય એવી અમારી નારાયણ દેવ પ્રત્યે પ્રાર્થના છે. આપણે જે અમને પ્રેઝન્સ આપી તે બધું ધન્યવાદ. અને આ વખતે જેમ જયેશભાઈએ સુંદર દાખલો આપ્યો છે કે પોતાનો જે પ્રેઝન્ટ અમેરિકા મંદિર માટે આપી છે, તો અમે અમદાવાદની સભામાં પણ આ વાત જાહેર કરી હતી. આ વખતે નીકળતા પહેલા અમે નિશ્ચય કર્યો છે કે 78ની યાત્રા પછી પરદેશથી એક પણ ડોલર, એક પણ પાઉન્ડ, એક પણ શિલિંગ ઇન્ડિયા ના લઈ જવું. જે દેશમાં અત્યારે તો અમેરિકાના મંદિરનો એક પર્પઝ છે, એક હેતુ છે, પણ ભવિષ્યમાં જ્યારે પણ પરદેશ જઈએ ત્યારે જે દેશમાં, જે ગામમાં ભેટ આવે એ દેશમાં, એ ગામમાં એના મંદિર માટે કે એના ત્યાં સત્સંગના વૃદ્ધિ માટે જ ઉપયોગ કરો. ઇન્ડિયા એ પૈસો પણ લઈને જવો. આ જાહેરાત અમે અમદાવાદના સભા મંડપમાં કરેલી છે અને એ ઉપર અમે હંમેશા વળગી રહીશું. સત્સંગ દિન વૃદ્ધિ પામે આ કાર્ડિફમાં, અને નારાયણ દેવ પ્રત્યેની આપ સૌની વફાદારી વિશેષ મજબૂત બને એ શુભેચ્છા સાથે અવરમું છું.
રીતે પરમ પૂજ્યપાદ ધર્મધુરંધર આચાર્ય મહારાષ્ટ્રીએ સુંદર ટકોર કરી, સુંદર સૂચન કર્યું. એ મહત્વની વસ્તુને દરેક વળગી રહેજો અને એમાં ફેર ના પડે એને સાવચેતી રાખજો. સમજણનો સત્સંગ છે, જ્ઞાનનો સત્સંગ છે, કથનો સત્સંગ, એ પાયાનો સત્સંગ. સંપ્રદાયમાં ક્યાંય પણ ઉદાહરણ આપીએ તો એ કચ્છનું ઉદાહરણ સંતો અને સત્સંગીનું આપવામાં આવે છે. એ મૂલ્ય હંમેશને માટે જાળવી રાખવું એ તમારી પોતાની ફરજ છે. કારણ કે આચાર્ય મહારાષ્ટ્રીની સાથે અમે ફરી અમને ખ્યાલ છે, જ્યારે બીજી જગ્યાએ ભાષણ હોય, સભામાં હોય, પોતે આશીર્વાદના શબ્દો આપે ત્યારે તમને ક્યારે પણ ભૂલતા નથી. કચ્છનો સત્સંગ ભૂજ એને હંમેશ માટે યાદ કરે. શા માટે યાદ કરે? તમારી પાસે એક નિષ્ઠા છે, તમારી પાસે મર્યાદા છે અને સંપ્રદાયની જે આજ્ઞાઓ એના તમે હિમાયતી છો, એટલા માટે. અને જે આ કચ્છનો સત્સંગ આ રીતે રહ્યો છે પરંપરાથી અનાદિથી, શ્રીજી મહારાજ કદાચ તમને ખ્યાલ છે કે સંપ્રદાયમાં પગ મૂક્યો, લોજમાં પધાર્યા અને લોજના આશ્રમમાં જેવો પગ મૂક્યો, રામાન સ્વામીની ખબર પૂછી કે રામાન સ્વામી કે મુક્તાન સ્વામી કે કચ્છ ભુજમાં બિરાજે છે. એ ટૂંકા દિવસો શ્રીજી મહારાજ ભલે દેહ એમનું ત્યાં હતો, એમની ગતિ ભુજમાં રામાન સ્વામી પાસે હતી. શ્રીજી મહારાજને કઈ પણ જો આજે સમય વ્યતીત કરતા વાર લાગ્યો હોય તો એ સમય હતો રામાન સ્વામીના મિલાપનો. અને એ જ વખતે શ્રીજી મહારાજે પોતાની વૃત્તિને કેન્દ્રિત કરી હતી કચ્છ ભુજમાં એ રામાન સ્વામીની પાસે. એ વૃત્તિને પાછી નથી વાળી શ્રીજી મહારાજે, એ આપણે નજરે હંમેશા માટે જોવાય છે. અને એના માટે પહેલેથી જ અક્ષરચિંતા સ્વામીના પત્રો વાંચવાનું, સત્સંગમાં ભૂલ થાય, એકતા, આ બધા સિદ્ધાંતો એક સંપ્રદાયમાં ઉદાહરણ રૂપ છે. કે કચ્છનો સત્સંગી અંદર કઈ પણ વિક્ષેપ હોય, નાતમાં કુટુંબમાં, તો અક્ષરચિંતા સ્વામીને સહેજે ખબર પડે. સ્વામી નિરાવરણ દ્રષ્ટિવાળા એને ત્યાં જાય, બંનેને બેસાડીને સુખ અને શાંતિથી સત્સંગની રોએ સ્વામીનું સમાધાન કરતા હતા. કચ્છનો સત્સંગી સ્વામીનું વચન ત્યારે ઉઠાણ માટે તૈયાર નહોતો, એ રીતે દરેક સંતો. તેમાં અક્ષરનિવાસે સ્વામી ધર્મચિંતાજે શાસ્ત્રી સ્વામી, તેમજ હાલના સંતો મહંત સ્વામી, મોલે મનોહર સ્વામી, એ બધા સંતો જે કચ્છના સત્સંગી ઉપર નિષ્ઠા અને નિયંત્રણથી જે સત્સંગની મર્યાદાને જાળવી રાખે, આચાર્ય મહારાષ્ટ્રી એ દરેકની ઉપર ખૂબ જ રાજી છે. તમને હૃદયના આશીર્વાદો આપવા, દિન પ્રતિદિન સત્સંગ આગળ ને આગળ વધે, એ જ ભગવાન સ્વામીને પ્રાર્થના કરીએ. અને હવે કીર્તનો થશે, ધન્ય થશે, ત્યાર પછી વિદાય સમારંભ કામકાજ ચાલુ થશે. હવે પછીનો કાર્યક્રમ સૌ પ્રથમ કીર્તન આપણા ગાયક કલાકાર જયંત છે તેઓ તરફથી કીર્તન બોલવામાં આવશે, અને ત્યારબાદ પુણ્ય, અને છેલ્લે આચાર્યજી મહારાજ અને સંતો ની વિદાયગીરી માટે કાર્યવાહી કમિટીના જેટલા મેમ્બરો છે તેઓ તરફથી હાથ પહેરાવવામાં આવશે. અને વિદાયગીરી નામે સંતો આપને જાહેર કરવામાં આવશે. Yeah.
હવે પછીનો કાર્યક્રમ આપણે જે વિદાય કરીનો છે કમિટી નામે બરોબર પ્રજાન સ્વામી મહારાજ આપણા મંદિરના મંત્રી જેઓ અત્યારે હાજર નથી સહમંત્રી તરીકે દેવશીભાઈ શામજી ભંડેરી સંતોને હાર પહેરાવશે ખજાનચી રવજીભાઈ શામજી ભંડેરી સહ ખજાનચી ધનજીભાઈ મનજી પટેલ પરમભક્ત રૂડાભાઈ મેઘજી સિયાણી પરમભક્ત ગોવિંદભાઈ મેઘજી હિરાણી પરમભક્ત અર્જુનભાઈ ભીમજી વાઘાણી ભક્ત વિશ્રામભાઈ હીરા હલાઈ પરમ ભક્ત લાલજીભાઈ જાદવા કેરાઈ પરમ ભક્ત ખીમજીભાઈ ભીમજી હલાઈ ફરીથી સંતોને હાર પહેરાવતા આવવાનો હા પરમ ભક્ત શામજીભાઈ પ્રેમજી હિરાણી પરમ ભક્ત કુંવરજીભાઈ પ્રેમજી સિયાણી જેઓ હાજર નથી અત્યારે અને ભારતમાં છે પરમ ભક્ત કુંવરજીભાઈ લાલજી હિરાણી પરમ ભક્ત કરશનભાઈ લાલજી ખેરાઈ પરમ ભક્ત દેવજીભાઈ મૂળજી ભાભાણી પરમ ભક્ત વિશ્રામભાઈ મૂળજી સિયાણી પરમ ભક્ત કુંવરજીભાઈ રત્ના કેરાઈ વિદાયગીરીના કાર્ડિફ મંદિરની કાર્યવાહી કમિટી તરફથી વિદાયગીરી પ્રસંગે હારો પહેરાવવામાં આવ્યા હવે છેલ્લે આચાર્ય શ્રી મહારાજ ઉતારે પધારે તે પહેલા એક બે શબ્દો
હું આપને કહી જાઉં તે એ છે, પૂજ્ય આચાર્યશ્રી મહારાજ તેમજ પૂજ્ય સંતો અત્રે વધારી કાર્ડિફ વાસી હરિભક્તોને જે અનેરો આનંદ આપ્યો છે દર્શન તેમજ કથાનો, તે બદલ કાર્ડિફ વાસી હરિભક્તો અને કાર્યવાહીના સભ્યો તમામ તેઓનું પુરુષો આવી જાય, માફ કરશો સંક્રાંત છે, જે કોઈ હરિભક્ત ભાઈ ભાઈઓ તેમજ બહેનો ને આ કથા પ્રસંગે ભેટ મનાવી હોય તેઓ મનાવી શકે છે. જે કોઈ હરિભક્ત બહેનો અને ભાઈઓને આ કથા પ્રસંગે અને જમણવાળા પ્રસંગે જે આપણે દેશમાં પાકડી ગઈ છે તે મનાવવા વિચાર હોય, ઈચ્છા હોય તો મનાવી શકે છે. તમને જયારે સર્વિસ કરવી હોય ને આગળ જાજો.
અંદર જતો રહે જયશ આગળ બેસો તો આગળ બેસ જયશ દરવાજો બંધ કરો દોઢ Thank you.
जय समनारायण जय समनारायण जय समनारायण।